જૈવ વિવિધતા વિશ્વ રાષ્ટ્રીય અને ગુજરાત સ્તરે બાયોડાયવર્સિટી એટ વર્લ્ડ નેશનલ એન્ડ ગુજરાત સ્ટેટ એ જૈવ વિવિધતા વિશ્વ સ્તરે એટલે કે બાયોડાયવર્સિટી એટ વર્લ્ડ લેવલ. અગાઉ આપણે સેમિસ્ટર એકમાં નોંધ્યું છે કે લગભગ 5 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ મુકાય છે. છેલ્લા 20-30 વર્ષમાં લોકોનો વનસ્પતિ તથા પ્રાણીઓને રક્ષણ આપવાનો રસ ઓળખી શકાયો છે. આજે અંદાજિત 1.7-1.8 મિલિયન જાતિઓ ઓળખાયેલી છે, જેમાં 3 લાખ જાતિઓ લીલી વનસ્પતિઓ, 8 લાખ જાતિઓ કીટક, 40,000 પૃષ્ઠવંશી અને 360,000 સૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે, જેમાંથી વનસ્પતિઓ જેવી કે સપુષ્પી વનસ્પતિઓની જાતિઓ વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે. એ જ રીતે પ્રાણી સૃષ્ટિમાં સંધિપાદ એટલે કે આર્થ્રોપોડ્સ પ્રભાવી છે. તાજેતરના કેટલાક અંદાજ મુજબ કીટકોની જાતિઓ 10 મિલિયન કરતાં પણ વધુ છે. ઉષ્ણકટિબંધના જંગલો પ્રાણી અને વનસ્પતિ વિવિધતાથી સમૃદ્ધ છે. પૃથ્વી ઉપરની 1/2થી વધુ જાતિઓ ઉષ્ણકટિબંધના ભેજવાળા જંગલોમાં જોવા મળે છે, જે માત્ર 7% જમીન સપાટી ધરાવે છે. સામાન્ય પ્રજા અને વૈજ્ઞાનિકો બંને અનુભવે છે કે આપણે બધા સમૂહલોપના સમયમાં જીવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં જૈવિક સમાજને બનતા લાખો વર્ષો લાગે છે, જે માનવ પ્રવૃત્તિને લીધે નાશ પામી રહ્યા છે. બી જૈવ વિવિધતા રાષ્ટ્રીય સ્તરે બાયોડાયવર્સિટી એટ નેશનલ લેવલ. ભારત વિશ્વના 12 મહાજૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે. ભારતમાં જૈવ વિવિધતાની સમૃદ્ધિ હોવા પાછળનું કારણ વિવિધ પ્રકારની આબોહવા અને અક્ષાંશીય પરિસ્થિતિકીય લક્ષણો છે. આ વૈવિધ્યસભર આબોહવામાં ઉષ્ણકટિબંધના ભેજવાળા વિસ્તારો એટલે કે પશ્ચિમ ઘાટથી બરફના પર્વતો એટલે કે ટ્રાન્સ હિમાલય થઈને ગરમ રણ એટલે કે થાર અને સપાટીય મેદાન વિસ્તારો સુધી પથરાયેલા છે. આપણા દેશના 10 જૈવ ભૌગોલિક વિસ્તારો વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય નિવાસસ્થાનો ધરાવે છે, જેને લીધે અનેક જાતની વનસ્પતિઓ અને પ્રાણીઓને રક્ષણ મળી રહે છે. ભારત વિશ્વના કુલ વિસ્તારના માત્ર 2.4% જેટલો વિસ્તાર ધરાવે છે, પરંતુ તે વિશ્વના 11% જેટલો જૈવ સમૃદ્ધિ ધરાવે છે. જેમ કે 45,500 વિશિષ્ટ વનસ્પતિના સભ્યો અને 86,874 પ્રાણીઓની જાતિઓ ધરાવે છે. ભારત વિશ્વની કુલ પ્રાણી જાતિઓની 7%થી વધારે જાતિઓ ધરાવે છે. ભારતીય વનસ્પતિ સમૂહનું એક મહત્વનું લક્ષણ એ છે કે તે આજુબાજુના દેશો જેવા કે મલાયા, ચાઇના, તિબેટ, જાપાન અને યુરોપ અને દૂરના દેશો જેવા કે અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના વનસ્પતિ સમૂહોનું સંગમ સ્થાન છે. પુષ્પધારી વનસ્પતિઓની લગભગ 47 કુળોની 141 પ્રજાતિઓની 5,000 જાતિઓનું જન્મસ્થળ ભારત છે. ભારતીય વનસ્પતિ સમૂહો તેના બંધારણ અને સ્થાનિકતાની બાબતમાં અત્યંત વિવિધતા ધરાવે છે. અહીં ઘાસની 100 જાતિઓ જોવા મળે છે. આપણે કીટકો, ઉભયજીવી, સરીસૃપ, પક્ષીઓ અને સસ્તનની જાતિઓમાં એટલા જ સમૃદ્ધ હોવાને કારણે ખૂબ જ વધારે આર્થિક ક્ષમતા ધરાવીએ છીએ. ખેતીલાયક વનસ્પતિઓમાં વિવિધતા ધરાવતા 12 પ્રદેશો પૈકી ભારત પરંપરાગત પાકોના વેરાયટીમાં પ્રથમ ક્રમાંકે છે અને ખેતીવાડીની જાતિઓમાં 7મા ક્રમાંકે છે. ભારત એ 166 પાકોની વનસ્પતિઓનું ઉદ્ભવ સ્થાન છે અને ઉછેરવામાં આવતા પાકો સંબંધિત 320 જંગલી જાતિઓનું ઉદ્ભવ સ્થાન છે. અત્યારે ભારતમાં ઉછેરવામાં આવતી વનસ્પતિઓની 30,000-50,000 વેરાયટી જોવા મળે છે. ભારતમાં જોવા મળતી કુલ વનસ્પતિ જાતિઓની 4,000થી વધારે જાતિઓ ઔષધો તરીકે ઉપયોગી છે. ઉપરાંત 3,000 ખોરાક તરીકે,
500માંથી રેસાઓ પ્રાપ્ત કરવામાં આવે છે, 400 ઘાસચારા તરીકે, 300માંથી ગુંદર પ્રાપ્ત કરવામાં આવે છે અને લગભગ 500 જાતિઓ આવશ્યક તૈલો અને અત્તરમાં ઉપયોગી છે. ભારત એ ચોખા, શેરડી, કેળા, ચા, કેરી, કાકડી, લીંબુ, વાલ, શણ, એલચી, કાળા મરી, આદુ, હળદર, ખાદ્ય કંદ, વાંસ અને ફણસ વનસ્પતિઓના ઉછેર માટેનું પાયાનું કેન્દ્ર છે. ઉપરાંત બટાકા, ટામેટા, મકાઈ, તલ અને સોયાબીનના ઉછેર માટે બીજા દરજ્જાનું કેન્દ્ર છે. ભારત દરિયાઈ જૈવ વિવિધતામાં સમૃદ્ધ છે, જે 7,500 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. તે મેનગ્રુવ્સ, પરવાળા, ખાડી પ્રદેશ, ખારા પાણીના સરોવર વગેરેના ખૂબ જ ઉત્પાદકીય નિવસનતંત્રો ધરાવે છે. અહીં મેનગ્રોવ્સની 45 જાતિઓ અને પરવાળાની 341 જાતિઓ નોંધવામાં આવી છે. કોઈપણ સમૂહ નાના વિસ્તારમાં જોવા મળતો હોય અને બીજે ક્યાંય જોવા ન મળતો હોય તો તેને સ્થાનિકતા કહે છે. વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંનેની સ્થાનિક જાતિઓ ઉત્તર પૂર્વ, પશ્ચિમ ઘાટ, આંદામાન અને નિકોબાર દ્વીપમાં જોવા મળે છે. વૈશ્વિક પક્ષીઓના સમૂહો પૈકી 14% પક્ષીઓના સમૂહો એટલે ઊંચી સ્થાનિકતા દર્શાવે છે. નીલગીરી પીપીટ, નીલગીરી વુડ કબૂતર, મલબાર પોપટ, રોફોસ બબલર વગેરે સ્થાનિક પક્ષીઓ છે. એવી જાતિઓ કે જે ખૂબ જ નિયંત્રિત વિસ્તારમાં પથરાયેલી હોય તેને સ્થાનિક જાતિઓ કહે છે. સી, ગુજરાતની જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી ઓફ ગુજરાત. ગુજરાત એ જાતિઓ, નિવાસસ્થાન અને નિવસનતંત્રની વિવિધતામાં સમૃદ્ધ છે. ગુજરાત વનસ્પતિ અને પ્રાણીઓની 700 જેટલી જાતિઓનું નિવાસસ્થાન ગણાય છે. તેના ભૌગોલિક સ્થળોની વિશેષતામાં તે પર્વતીય હારમાળા તેમજ લાંબો દરિયા કિનારો ધરાવે છે. અહીં આવેલ વિરલ ક્ષારયુક્ત મરુસ્થળ, જે કચ્છના રણ તરીકે ઓળખાય છે, તેના માટે જાણીતો છે. ગુજરાત ઘણા જિલ્લાઓના જૈવ ભૌગોલિક વિસ્તારોમાં પરિસ્થિતિકીય વિવિધતા મોટા પ્રમાણમાં ધરાવે છે. કચ્છની ખાડીમાં આવેલા પરવાળા તેની આશ્ચર્ય પમાડે તેવી સુંદરતા અને ભવ્ય કુતૂહલજનક વિવિધતા માટે ખૂબ જ પ્રશંસનીય છે. તેની જાતિ વિવિધતા ખૂબ જ ચડિયાતી છે. ગુજરાતમાં વનસ્પતિઓની 4,320 જાતિઓ જોવા મળે છે, જેમાં 2,198 જાતિઓ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ, જેનો 901 પ્રજાતિ અને 155 કુળોમાં સમાવેશ થાય છે. અહીં 2,728 પ્રાણીઓની જાતિ જોવા મળે છે. ગુજરાત રાજ્ય 14% મત્સ્ય, 9% ઉભયજીવી, 19% સરીસૃપ, 37% પક્ષીઓ અને 25% સસ્તન માટે આશ્રય સ્થાન છે. ગુજરાતમાં અદ્વિતીય નિવસનતંત્રને કારણે વિશ્વની ભયજનક વનસ્પતિ અને પ્રાણીઓને રક્ષણ મળે છે. સુરખાબ શહેર. આ વિસ્તાર ખાદિર અને પશ્ચિમ ટાપુઓના કચ્છના મોટા રણમાં આવેલો છે, જે સ્થળાંતરિત જાતિ સુરખાબની મોટી સંવર્ધન ભૂમિ ગણાય છે. કચ્છનું મોટું રણ અને નાનું રણ આ બંને 25,000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા વિશ્વના એકમાત્ર ક્ષારપ્રિય રણ છે. તેની ઊંચી ક્ષારતાને કારણે તેનો સમાવેશ વિરલ પ્રકારના નિવસનતંત્રમાં થાય છે. ગુડખર અભયારણ્ય એ ગુડખર માટે વિરલ નિવાસસ્થાન છે, જે વિશ્વનો જનીન ભંડોળનો એકમાત્ર બચેલો અંશ છે. ભાલ પ્રદેશ એટલે કે શુષ્ક અને ક્ષારપ્રિય વિસ્તાર એ ઘઉંની પ્રાદેશિક વેરાયટી જેવી કે ભાલિયા અને રાતા માટે જાણીતો છે. પેઇન્ટેડ દેડકો, જવલ્લે પ્રાપ્ત અને નાશપ્રાય જાતિ, જે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. સફેદ મુસળી વિજયનગરના જંગલો અને દાંતાના જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. વેરાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન એ કાળિયારની ખૂબ જ વસ્તી ધરાવે છે.
ગિરનારના જંગલો એશિયાઈ સિંહોનું નિવાસસ્થાન છે. નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય એ ગુજરાતના શુષ્ક વિસ્તારોમાં આવેલું સમૃદ્ધ નિવસનતંત્ર છે અને તે ગુગળ જેવી વનસ્પતિ અને ચિંકારા, ખડમોર, કંટકીય પૂંછવાળા ઘો જેવા અનેક જવલ્લે પ્રાપ્ત અને નાશપ્રાય પ્રાણીઓની જાતિઓ ધરાવે છે. રતનમહાલ રીંછ અભયારણ્ય એ રીંછનું એક અગત્યનું નિવાસસ્થાન છે. મહાકાય ઉડતી ખિસકોલી એ શૂલ પાણેશ્વર વન્યજીવ અભયારણ્યમાં જોવા મળે છે. દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એ તેના સમૃદ્ધ પરવાળા, દરિયાઈ લીલ અને મેંગ્રુવ વિવિધતા માટે જાણીતા છે. ઘણી સ્થળાંતરિત અને સ્થાનિક સ્થળાંતરિત ઘણા પક્ષીઓની જાતિઓ નળ સરોવર પક્ષી અભયારણ્ય અને થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લે છે. ગુજરાતમાં 4 કક્ષાના જંગલો છે, જેમાં ઉષ્ણકટિબંધના ભેજવાળા પાનખર જંગલો, ઉષ્ણકટિબંધના શુષ્ક પાનખર જંગલો, ઉષ્ણકટિબંધના કંટકીય જંગલો અને સમુદ્ર તટીય જંગલોનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય વનસ્પતિઓ, પ્રજાતિઓ, ટેકટોના, ટર્મિનિલિયા, મધુકા, બાંબુસા, બોસ્વેલિયા, એકાશિયા, ઝિઝિફસ અને મેંગ્રુવ્સનો સમાવેશ થાય છે.